विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्या मंदिर चापरड़ा ऑनलाइन एज्युकेशन अंदर हूँ मेहता सुमिता आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, गया वीडियो नी अंदर आपणे अस्थिर पद्धति मूड़ी खाता केवी रीते राखवा एनो नमूनानो दाखलो जोयो हतो। हवे आजना वीडियो नी अंदर आपणे स्वाध्यायनो एक दाखलो लईशुं, दाखला नंबर 9 भद्रश अने हिरलवाड़ो। एनी अंदर स्थिर पद्धति मूड़ी खाता केवी रीते राखवा, तो एनी अंदर टोटल बे फॉर्मेट तैयार करवामां आवे छे, चालू खाता अने मूड़ी खाता तेमज पेढ़ीनुं नफा नुकसान फाळवणी खातुं। तो आ पद्धति आपणे मूड़ी खातानो एक रीत जोईए। तो सौथी पहेला तो दाखलानी रकम छे बुक पेज नंबर 32 ઉપર આપેલી છે। दाखला नंबर 9 भद्रश अने हिरलवाड़ो दाखलो छे। एनी अंदर तेनुं नफा नुकसान वहेंचणीनुं प्रमाण 3:2 आपी दीधेलुं छे अने 1/16 रोज एनी भागीदारोनी एटले के वर्षनी शरूआतनी मूड़ी 4,20,000 છે અને તેની સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે, બરાબર છે। આ જ દિવસે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ પણ આપ્યું અને સ્થિર મૂડીનું પ્રમાણ પણ આપ્યું, મતલબ કે બંનેની અલગ મૂડી આપી નથી, આપણે જુદી પાડવાની છે અને મૂડીનું પ્રમાણ આપી દીધું છે। આ જ દિવસે એના ચાલુ ખાતાની બાકી છે એ નીચે પ્રમાણે છે, ભદ્રેશની જમા બાકી છે અને હિરલની ઉધાર બાકી છે। તો સૌથી પહેલાં તો આપણે દાખલાની રકમ બરાબર વાંચી લેવાની, ત્યાર પછી કઈ પદ્ધતિએ કીધું છે, અહીંયા ચાલુ ખાતાની બાકી આપી છે એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે આપણે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને બનાવવાના છે અને પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવવાનું હોય જ। તો આપણે સ્થિર પદ્ધતિએ તૈયાર કરવાનું છે, પ્લસ અહીંયા નીચેની વિગત પણ આપેલી છે કે નફા નુકસાન ફાળવણી ખાતું અને સ્થિર પદ્ધતિએ મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો। જો ન કીધું હોય તો પણ ચાલુ ખાતાની બાકી આપી એટલે આપણને ખ્યાલ આવી જાય। તો આપણે પહેલું ફોર્મેટ ફાળવણી ખાતું બનાવશું, બીજું ફોર્મેટ ચાલુ ખાતાનું અને ત્રીજું છે મૂડી ખાતાનું બનાવશું। તો સૌથી પહેલાં હવે લાઇનમાં વિગત લેતા જાય જેથી કરીને કોઈ વિગત છે આપણને ભૂલાય નહીં। તો સૌથી પહેલાં એમ કીધું છે કે 1/16 રોજ એની મૂડી 4,20,000 છે અને સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે। તો એની વર્કિંગ નોટ જરાક જોઈએ આપણે, તો એની કાચી ગણતરી આ રીતે થઈ શકે। કુલ સ્થિર મૂડી છે ભાગીદારોની 4,20,000 છે અને મૂડીનું પ્રમાણ 4:3 એટલે કે ટોટલ 7 થાય છે। તો એમાં ભદ્રેશની કેટલી મૂડી અને હિરલની કેટલી મૂડી તે જોઈએ, તો 4,20,000 × 4/7, તો આ રીતે કેલ્ક્યુલેટ કરશો એટલે ટોટલ રૂપિયા આવશે 2,40,000। અને સેમ એ જ રીતના હિરલનું કરશો એટલે એના પ્રમાણે એનું આવશે રૂપિયા 1,80,000। એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે મૂડી કોની કેટલી છે, સંયુક્ત હતી એમાંથી આપણે અલગ પાડી। તો હવે મૂડી ખાતામાં મૂડીની એન્ટ્રી આપીએ। સૌથી પહેલું કામ 1/16 જમા બાજુ બાકી આગળ લાવ્યા 2,40,000 અને 1,80,000। હવે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એનો મતલબ જ એ કે શરૂઆતની મૂડી અને આખરની મૂડી એક સરખી જ હોય, એમાં કાંઈ ચેન્જીસ હોય નહીં। તો આખા દાખલાની રકમ વાંચતા ક્યાંય વધારાની મૂડી ક્યાંય લાવેલી છે નહીં, એટલા માટે આ ખાતું પણ સાથોસાથ ક્લોઝ કરી દઈએ। તો અહીંયા જેટલી બાકી આગળ લાવીએ છીએ એટલી જ બાકી આગળ લઈ ગયા, મતલબ આખર તારીખ અહીંયા મૂકવાની અહીંયા ટોટલ કરીએ તો ઉધાર સાઈડ કોઈ વિગત જ નથી, એટલે જમા સાઈડનો જે ટોટલ છે ઉધાર સાઈડ આપણે મૂકશું અને અહીંયા બાકી આગળ લઈ ગયા તરીકે આપણે આની આ જ રકમ બતાવીશું, એટલે મૂડી ખાતાની તમામ વિગત આપણે અહીંયા પૂરી થઈ જાય છે। હવે ત્યાર પછીની બધી વિગત આપણે લઈએ, તો આ જ દિવસે એના ચાલુ ખાતાની બાકીઓ છે આ પ્રમાણે છે, ભદ્રેશ 36,000 જમા બાકી, હિરલ 24,000 ઉધાર બાકી। તો અહીંયા ચાલુ ખાતાની અંદર એન્ટ્રી મૂકીએ, તો ભદ્રેશ છે એની કેવી બાકી છે, તો કે જમા બાકી, તો આપણે જમા સાઈડ મૂકવાની, જમા સાઈડ ભદ્રેશના ખાનામાં બાકી આગળ લાવ્યા 1/16 36,000, પછી હિરલની 24,000 ઉધાર, તો અહીંયા 1/16 બાકી આગળ લાવ્યા ઉધાર સાઈડ હિરલના ખાનામાં 24,000। લાઇનમાં એક એક વિગત લેતું જવાનું જેથી કરીને આપણને ભૂલ ન થાય। પછી લાઇનમાં લઈએ તો અહીંયા ભાગીદારી કરાર અનુસાર મૂડી ઉપર 12% વ્યાજ આપવાનું છે, તો મેં તમને આગલા વિડીયોની અંદર બતાવ્યું એ રીતના 12% વ્યાજ આપવાનું છે। તો અહીંયા એક નમૂનો તમને કરીને બતાડી દો, તો મૂડી ઉપર વ્યાજ, તો અહીંયા આપણે મૂડી જોઈ છે, કેટલી મૂડી છે અહીંયા 2,40,000, તો ભદ્રેશની છે એ 2,40,000 એના 12% 12/16 એટલે આવે છે 28,800, બરાબર। તો આ જ રીતના હિરલની પણ મૂડી ગોતવાની છે, મૂડી ઉપર વ્યાજ 1,80,000 એના 12% તમે કરશો એટલે આવશે 21,600। તો એની એક એન્ટ્રી એના ચાલુ ખાતાની જમા સાઈડ મૂડી ઉપર વ્યાજ 28,800 ભદ્રેશના અને હિરલના 21,600, આ લોકોને મળે છે એટલે ચાલુ ખાતાની જમા બાજુ, અને પેઢીએ ચૂકવવા પડે એટલે ઉધાર સાઈડ, તો ભદ્રેશ અને હિરલની બીજી એન્ટ્રી અહીંયા આવશે, બંનેનો ટોટલ 12 ખેંચવાનો 50,400।
અગિયાર પછી દાખલામાં જોઈએ તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર 10% વ્યાજ, 10% વ્યાજ આપવાનું ચાલુ ખાતાની શરૂઆતની જે કાંઈ બાકી હોય. તો અહીંયા ચાલુ ખાતાની શરૂઆતની બાકી આપણે મૂકી છે 36,000 અને 24,000, આ બંનેના 10% કરીએ તો 2400 અને 3600 થાય છે, બરાબર. તો જેનું વ્યાજ જ્યાં આવતું હોય એ સાઈડ જ જમા કરવાનું. તો અહીંયા 31/3/17 રોજ તારીખ ફરી રિપીટ થાય છે એટલે હું નથી લખતી, અહીંયા ડેસ કરેલ છે. તો ચાલુ ખાતાનું વ્યાજ છે ભદ્રેશનું 36,000 નું 3600. સેમ એ જ રીતના હિરલનું છે ચાલુ ખાતાનું વ્યાજ છે એ 2400 રૂપિયા, એટલે એની એન્ટ્રી થઈ ગઈ. ત્યાર પછી ભાગીદારોએ પેઢીમાંથી કરેલા ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. હવે એ લોકોએ ઉપાડ કઈ રીતના કર્યો છે એ અહીંયા અલગ અલગ આપેલું છે. હવે ભદ્રેશે 1/10/16 રોજ 36,000 ઉપાડ કર્યો છે. તો ઉપાડની પહેલાં એન્ટ્રી આપી દઈએ 1/10/16 ઉપાડ 36,000. હવે હિરલે ક્યારે ઉપાડ્યું તો કે 1/1/2017 48,000. તો બેની અલગ અલગ તારીખ છે એટલે એન્ટ્રી અલગ થશે. ત્યાર પછી હવે બંનેનું વ્યાજ ગણીએ આપણે તો મહિના વાઇઝ વ્યાજ ગણવાનું. હવે અહીંયા ભદ્રેશ છે એનું 36,000 રૂપિયાનું વ્યાજ, તો એ 1/10/16 રોજ ઉપાડ કરે છે. તો 1/10 એટલે 10મો મહિનો કન્ટિન્યુ ગણવાનો, એટલે 10, 11, 12, 1, 2, 3 6 મહિનાનું વ્યાજ ગણવાનું થશે. એટલે અહીંયા ઉપાડ ઉપર વ્યાજ છે એ ભદ્રેશનું 12% લેખે ગણવાનું. 36,000 × 12/100 અને એના જે મહિના થાય છે 6/12 એ રીતના કરશું એટલે આપણને એનું વ્યાજ આવશે 2160. અને સેમ એ જ રીતના હિરલનું વ્યાજ આવશે 1440. તો અહીંયા આ લોકોને ઉપાડ ઉપર વ્યાજ ચૂકવવું પડે એટલે ઉધાર સાહેબ, પેઢીને મળે એટલે પેઢીની જમા બાજુ, નફા નુકસાન ફાળવણીની જમા બાજુ, અને બંનેનો ટોટલ છે 12 મૂકવાનું. ત્યાર પછીનો પોઈન્ટ કે પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક 2400 પગાર આપવાનો છે ભદ્રેશને. ભદ્રેશને પગાર આપે એટલે પેઢીને ખર્ચ નુકસાન થાય તો ઉધાર બાજુ. 2400 એક મહિનાનો તો 12 મહિનાનો કેટલો 28,800. હવે પેઢીએ ચૂકવવું પડે એટલે ઉધાર બાજુ, પણ ભદ્રેશને તો મળે છે એટલે એના મૂડી ખાતાની અંદર, એના ચાલુ ખાતામાં જમા બાજુ પગાર ખાતે 28,800. ત્યાર પછીની વિગત, અહીં સુધી ઉપાડ સુધીની વિગત આપણે ગણાઈ ગઈ છે. પછી હિરલને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર 10% કમિશન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. અને ઉપરના હવાલા ધ્યાનમાં લીધા સિવાય પેઢીનો પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 4,06,800 છે, બરાબર. તો હવે આ વિગત એક મૂકવાની બાકી છે. તો પેઢીનો ચોખ્ખો નફો છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા સાઈડ સૌથી પહેલાં 4,06,800 મૂકી દેવાના. હવે 10% કમિશન બાદ કર્યા પછીના, હવે મેં આની પહેલાં ટૂંકા દાખલાની અંદર તમને કમિશનના ગણતરીના દાખલા શીખવેલા, જેમાં બે પદ્ધતિએ કીધું હતું કે કમિશન બાદ કર્યા પહેલાંના નફા ઉપર અને કમિશન બાદ કર્યા પછીના. તો પછીનું જે સૂત્ર છે એ પ્રમાણે ગણતરી કરવાની થશે. હવે એ કઈ રીતે કમિશન એનું આવે, તો એ 30,000 કઈ રીતે મળે છે અહીંયા આપ્યા છે, તો એની ગણતરી અહીંયા કાચી ગણતરી આપેલી છે. જુઓ વિદ્યાર્થીઓ, કમિશન હિરલને આપવાનું છે તો એ ગોતવા માટે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો આપણે કરશું. તો અહીંયા ભાગીદાર છે એનું આ ચાલુ ખાતા મૂડી ખાતા પછી નફા નુકસાન ફાળવણી ખાતાની જમા સાઈડ જે છે 4,06,800 અને 2,400 અને 3,600 આ જમા સાઈડ છે એનો ટોટલ વધારે છે. તો એની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો, તો અહીંયા જમા બાજુનો સરવાળો આપણે કરશું તો જમા બાજુનો સરવાળો આપણને આવશે 4,12,800. 4,12,800માંથી આ કમિશન અત્યારે આપણે જાણતા નથી એ રીતના મેં ચોરસ બોક્સ બનાવી દીધું છે. એ સિવાયની વિગત 50,400, 3,600 અને 28,800, આ ત્રણેયનો ટોટલ ઓછો ટોટલ આવશે, આ ત્રણેયનો ટોટલ વધુ આવશે. તો આ જે વધુ ટોટલ આવે છે એમાંથી ઓછો ટોટલ તમે માઇનસ કરશો એટલે તમને મળશે 3,30,000. સૌથી સરળ ફરી પાછું કહું છું કે જમા સાઈડનો ટોટલ એમાંથી ઉધાર સાઈડની વિગતનો ટોટલ માઇનસ કરશો એટલે આવશે 3,30,000. હવે 3,30,000 રૂપિયા છે એ વહેંચણીપાત્ર નફો આવ્યો છે. તો એની ગણતરી કઈ રીતના કરવાની છે, તો અહીંયા હિરલને કમિશન માટે કમિશન બાદ કર્યા પછીનું છે કીધું છે એટલે આપણે સૂત્ર મૂકવાનું, નફો ગુણ્યા 100%+%. તો અહીંયા નફો આપણને મળે છે 3,30,000 × 10/100+10. તો આ બધા જનું કેલ્ક્યુલેશનની અંદર કેલ્ક્યુલેશન કરશું એટલે આવશે આપણને 30,000 રૂપિયા.
तो 30,000 रुपया हिरल ने कमीशन मळे छे। तो हिरल ने 30,000 रुपया मळे एटले टोटल आपणे गणतरी जमा साइडमांथी उधार साइडनो टोटल माइनस कर्यो तो 3 ने 30 आव्या हता। ई 3 ने 30 मांथी 30,000 रुपया आपणे हिरल ने आपी दईए तो बाकी वधे छे 3 लाख। हवे बाकी जे 3 लाख रुपया वधे छे ए आपणे वहेंचणी पात्र नफो कहेवाशे अने आ नफो छे ए भागीदारोना नफा नुकसानना प्रमाणमां भागीदारोने वेची देशुं। तो दाखलानी अंदर प्रमाण आप्युं छे 3:2 मतलब टोटल थशे 5। तो 3 लाख ने 3:2 प्रमाण में वेचवानू तो कई रीते वेचाशे तो कि भद्रेश ने 3 लाख × 3/5 एटले 1,80,000 आवशे अने हिरल ने 3 लाख × 2/5 एटले आवशे 1,20,000। तो आ रीतना आपी देवानू जेथी करीने आखू फॉर्मेट छे ए फाड़वणी खातू छे आखू पूरू थई जशे। हवे आ बन्ने एंट्री आपणे बीजी एंट्री मूकवानी बाकी छे। तो कमीशन छे ए हिरल ने मळे छे एटले जमा बाजू तेना चालू खाता में जमा बाजू कमीशन खाते एना खाना में 30,000 अने वेचणी पात्र नफो बन्ने ने मळे छे एटले नफा नुकसान फाड़वणी खाते थी आपणे नफो लाव्या 1,80,000 अने 1,20,000 आ रीतना एनी एंट्री मूकीशुं। त्यार पछी आपणे दाखलानी रकम चेक करिए तो हवे कोई विगत रही नथी जाती एटले हवे भागीदारोना चालू खाता पण क्लोज करशुं। कई रीतना मैं जेम हमणां शीखवाड्यु एम के पेला भद्रेशनुं खातुं क्लोज करशुं पछी हिरलनुं खातुं क्लोज करशुं બંનેના બંને સાઈડના ટોટલ કરવાના જે વધુ ટોટલ આવે એ બંને સાઈડ મૂકવાનો ઓછું ટોટલ એમાંથી માઇનસ કરવાનો જે સાઈડ ખૂટશે એ સાઈડ ટોટલ નીકળશે અને પછી આ જે બાકી આગળ લઈ ગયા જે વધશે એ જમા બાકી આવે તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી આવે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મૂકીશું જેથી કરીને દાખલો છે એ આ રીત પ્રમાણે તમે કરશો તો ઓછામાં ઓછી ભૂલ થશે અને સરળતાથી દાખલો થઈ જશે। ધન્યવાદ।